फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટમાં કે લારી પર મળે એવું ટેસ્ટી વેજ મંચુરિયન. આ મંચુરિયન આપણે ગ્રેવીવાળું બનાવીશું. બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ ટેસ્ટી. આ વરસાદની સિઝનમાં ગરમ ગરમ મંચુરિયન ખાવાની તમને બહુ જ મજા પડશે. તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે આપણે એક બાઉલમાં 2 કપ ખમણેલી કોબી, તો મેં કોબીને ગ્રેટરથી ખમણીને લીધી છે. તમારી પાસે ફૂડ પ્રોસેસર હોય તો એમાં તમે ખમણીને લઈ શકો છો. એમાંથી થોડી કોબી આપણે બચાવીશું. 1 કપ ખમણેલું ગાજર, એમાંથી 2 ટેબલસ્પૂન જેટલું આપણે લઈ લઈશું. એ આપણે ગ્રેવી માટે વાપરીશું. તમે ખમણવું ન હોય તો ફૂડ પ્રોસેસર પણ કોબી અને ગાજર માટે વાપરી શકો છો. 3 ડુંગળી, તો મેં ચોપ એન્ડ ચન મશીનમાં એને એકદમ ઝીણી કરી લીધી છે. એ જ રીતે મેં 2 કેપ્સિકમ લઈ એને પણ ઝીણા કરી લીધા છે. એ નાખી દઈશું. એમાંથી પણ 1 ચમચી જેટલું આપણે કેપ્સિકમ કાઢી લઈશું. 2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ ફ્રેશ લેવાની, તો સારો એવો ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરી દેશું. 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન જેટલો ટમેટો સોસ. તમે ચીલી સોસ પણ લઈ શકો છો. તો ચીલી સોસ નાખવો હોય, તીખું બનાવવું હોય તો એ પણ નાખી દેવાનું. થોડા લીલી ડુંગળી, 1 થી 2 લીલી ડુંગળી ઝીણી કાપીને નાખવાની, જો હોય તો નાખવાની, નહીતર સ્કીપ કરી દેવાની. 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને મિક્સ કરીશું. તો આદુ મરચાંની પેસ્ટ, મંચુરિયન બોલ્સ તમારે કેટલા તીખા બનાવવા છે એ રીતે તમારે નાખવાનું અને મરચાં કેટલા તીખા છે એ રીતે નાખી દેવાનું. સારી રીતે મિક્સ કરી આપણે 1/2 કપ ચોખાનો લોટ નાખીશું. તો આનાથી મંચુરિયન એકદમ ક્રિસ્પી થશે. તમે 1/2 કપ મેંદો પણ નાખી શકો છો અને 1/4 કપ કોર્નફ્લોર નાખીશું. મિક્સ કરી દઈશું. જો જરૂર લાગે તો આપણે વધારે લોટ, તો હું પછી મેંદો વાપરીશ જો મને જરૂર લાગે તો. તો સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું, લોટનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું, તો મંચુરિયનનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો મને જરૂર છે તો હું 2 ટેબલસ્પૂન જેટલો મેંદો ઉમેરી દઈશ. તમારે જો ચોખાનો લોટ એકલો જ ઉમેરવો હોય તો પણ ચાલે. મિક્સ કરી દઈશું. તો એકદમ સારી રીતે તમે જોઈ શકો છો બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આપણે એમાંથી ગોળીઓ, તો મીડિયમ ગોળીઓ, નાની થોડી રાખવાની, તો ગ્રેવીમાં સારું એવું મંચુરિયન દેખાશે. અને બહુ મોટા ગોળા વાળશો તો તળતી વખતે તળાઈ જશે, પણ વચ્ચેથી થોડા કાચા ન રહી જાય, એટલા માટે તમારે આ રીતે મીડિયમ ગોળા વાળી લેવાના. આ રીતે મેં ગોળા હું વાળતી જઈશ અને આપણે એને તળી લઈશું. તો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એકવારમાં જેટલા મંચુરિયન બોલ્સ આવે એટલા આપણે નાખી દઈશું. અને આપણે ગેસની આંચ મીડિયમ કરીશું અને મીડિયમ ગેસ પર જ ગોલ્ડન બ્રાઉન જેવો મંચુરિયન બોલ્સનો કલર થાય ત્યાં સુધી આપણે એને તળીશું. તો ડ્રાય મંચુરિયન અને ગ્રેવી મંચુરિયનમાં બોલ્સ છે જે મંચુરિયન બોલ એ સેમ જ બનવાના છે. માત્ર તમારે એકમાં ડ્રાય ગ્રેવી બનાવવાની અને બીજામાં ગ્રેવી સારા એવા પ્રમાણમાં બનાવવાની. તો ડ્રાય અને ગ્રેવીવાળું મંચુરિયન એ રીતે તૈયાર થાય છે. તો તમારે જો મંચુરિયનની, ડ્રાય મંચુરિયનની રેસિપી જોવે તો ઓલરેડી મારા ચેનલ પર છે. મેં એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમારે જો ડ્રાયનો વઘાર કરવો હોય તો બોલ્સ આ રીતે જ બનાવી વઘાર એ પ્રમાણે કરી લેવાનો. તો આ રીતે 2 સાઈડથી ફેરવી ફેરવી અને ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈશ. તો મીડિયમ આંચ પર તળવા જરૂરી છે. હાઈ ફ્લેમ રાખશો તો ઉપરથી બ્રાઉન થઈ જશે પણ વચ્ચેથી કાચા રહી જશે. તો મેં સાઈડ ચેન્જ કરી લીધી છે. હવે તમે જોઈ શકો છો ગોલ્ડન બોલ્સ થઈ ગયા છે. આપણે આ રીતે એને કાઢી અને કિચન પેપર પર નાખી દઈશું. તો વધારાનું તેલ હોય મંચુરિયન બોલ્સમાંથી એ નીકળી જશે. એ જ રીતે બીજા બધા મંચુરિયન બોલ્સ વાળીને મેં રેડી કર્યા છે, એને પણ ફ્રાય કરી અને હું રેડી કરી લઈશ. તો મંચુરિયન બોલ્સ મેં ફ્રાય કરી રેડી કરી લીધા છે. હવે આપણે ગ્રેવી મંચુરિયનનો વઘાર કરીશું. તો એના માટે એક પેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. તેલને ગરમ કરીશું અને ગેસની ફ્લેમ હવે આપણે હાઈ જ રાખવાની છે. કોઈ પણ ચાઇનીઝ હોય એમાં તમારે હાઈ ફ્લેમ પર તમે એને થવા દો તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. એમાં આપણે 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ અને 1 થી 1.5 ટીસ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું. મિક્સ કરી એને સાતળીશું.
જે વેજીટેબલ આપણે સાઈડમાં કાઢ્યું છે બે બે ટેબલ સ્પૂન જેટલું એ આપણે હવે નાખીશું. તો પહેલાં ડુંગળી નાખીશું. ડુંગળીને પહેલાં આપણે સારી રીતે સાતળી લેવાની. હલકો કલર બદલાઈ જાય ડુંગળીનો, ટ્રાન્સપરન્ટ જેવી થાય એટલે ગાજર અને કેપ્સિકમ ઉમેરી દઈશું. અને મારા પાસે લીલી ડુંગળી છે, તો મેં લીલી ડુંગળીના પાન કાપીને અલગ રાખ્યા છે અને જે લીલી ડુંગળીનો ઉપરનો ભાગ છે એ થોડો હું નાખી રહી છું. જો તમારા પાસે લીલી ડુંગળી ન હોય તો તમારે નહીં નાખવાની, એના જગ્યાએ સૂકી ડુંગળી જ રહેવા દેવાની. તો આ રીતે આપણે એને પણ હાઈ ફ્લેમ પર 2 મિનિટ જેવું સાતળી લઈશું. ઇન્ડો ચાઇનીઝ રેસીપી બધી તલના તેલમાં બનતી હોય છે, તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. જો તમારા પાસે હોય તો તલનું તેલ વાપરવાનું. મારા પાસે પણ નહોતું એટલે મેં શીંગ તેલ જ વાપર્યું છે. તો સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે એમાં કોબી ખમણેલી, તો 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી મેં નાખી છે. તો એકદમ ઝીણી તમે નાખશો તો મંચુરિયન ગ્રેવી સાથે તમે ખાશો તો પણ તમને બહુ જ ભાવશે. તો એકદમ સારી રીતે મિક્સ કરી સાતળી લઈશું. તો હવે શાકભાજી એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે. તો ગ્રેવી પ્રમાણે હું મીઠું ઉમેરી રહી છું 1 ટીસ્પૂન જેટલું. અને આપણે સોસ ઉમેરીશું તો એમાં પણ મીઠું હોય છે, તો પહેલેથી ઓછું જ રાખવાનું. 1 ટેબલ સ્પૂન ચીલી સોસ નાખીશું. જો તમારી પાસે ચીલી સોસ ન હોય તો પેસ્ટ પહેલેથી આદુ મરચાંની થોડી વધારે લઈ લેવાની. 2 ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરી દઈશું. મિક્સ કરી સાતળી લઈશું. તો અહીંયા તમારા પાસે સોયા સોસ હોવો જરૂરી છે, ચીલી સોસ ન હોય તો પણ ચાલે. હું આજીનો મોટો નથી વાપરતી કારણ કે એ હેલ્થ માટે સારો નથી. અને વિનેગરની આપણને નહીં જરૂર પડે કારણ કે આપણે ટમેટો કેચઅપ નાખીશું. તો હવે હું 2 ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ નાખી દઈશ સોસ. તો એનાથી ખટાશ આવી જાય છે. તમે જો વિનેગર પણ નાખશો તો એકદમ ખાટું થઈ જશે, એટલે વિનેગર નાખવાની બિલકુલ જરૂર નથી. મિક્સ કરીશું અને સોસને 1 મિનિટ જેવું સાતળી લઈશું. તો બધા સોસ નાખી અને શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ સતળાઈ ગયા છે. હવે આપણે એમાં પાણી, તો અહીંયા પાણી તમને કેટલી ગ્રેવી જોવે છે એ પ્રમાણે નાખવાનું છે. તો અમુક લોકોને ગ્રેવી વધારે જોતી હોય છે, તમારે તમારા ઘર પ્રમાણે કેવી રીતે ગ્રેવી જોવે એ રીતે પાણી ઉમેરી દેવાનું. આમ પણ મંચુરિયન બોલ્સ છે એ આપણે ગ્રેવીમાં નાખીશું એટલે ગ્રેવી થોડી સોક કરે અને ગ્રેવી ઓછી થઈ જાય છે. એટલા માટે પહેલેથી થોડું પાણી વધારે રાખવાનું. તો મેં 4 કપ જેટલું પાણી નાખ્યું છે. હવે આપણે એને ઉકળવા દઈશું. તો 5 થી 6 મિનિટ થયું છે અને તમે જોઈ શકો છો એ મીડિયમ ગેસ પર એકદમ સારી રીતે પાણી ઉકળી ગયું છે. હવે આપણે 1/2 કપ પાણી લેશું અને એમાં આપણે 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ નાખીશું. એકદમ સારી રીતે ગાંઠાનો રે એ રીતે મિક્સ કરી દઈશું. ગ્રેવી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. હવે આપણે ગ્રેવીને હલાવતા રહીશું અને થોડું થોડું કોર્નફ્લોરવાળું પાણી નાખીશું એટલે એક જગ્યાએ બધા ગાંઠા ન પડી જાય. તો આ રીતે બધું જ પાણી નાખી દઈશું. અહીંયા ગ્રેવી જો તમને થોડી જાડી વધારે જોતી હોય તો 1/2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર વધારે નાખવાનો. સોયા સોસ જો તમને લાગે કે ગ્રેવીનો કલર લાઇટ રહ્યો છે તો તમે એ પણ નાખી શકો છો. મીઠું આપણે ગ્રેવી પ્રમાણે થોડું ઉમેરી દઈશું. તો પહેલાં મેં થોડું ઉમેર્યું હતું, હવે હું થોડું વધારે એડજસ્ટ કરી રહી છું. મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો ગ્રેવી ઉકળી અને જાડી થઈ ગઈ છે અને એકદમ સારો એવો કલર આવી ગયો છે. સારી રીતે ગ્રેવી ઉકળી જાય એટલે આપણે મંચુરિયન બોલ્સ નાખીશું. મંચુરિયન બોલ્સ તમારે સર્વ કરવાનું હોય ત્યારે જ નાખવાના. તો હું તરત જ સર્વ કરવાની છું એટલે મેં અત્યારે મંચુરિયન બોલ્સ નાખી દીધા છે. નહીંતર તમારે મંચુરિયન બોલ્સ અને ગ્રેવી બનાવીને રેડી કરી લેવાના અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે ગ્રેવી એકદમ ઉકાળી લેવાની, મંચુરિયન બોલ્સ નાખી અને સર્વ કરવાના. તો આપણે મંચુરિયન બોલ્સ નાખી દીધા છે. 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું. અહીંયા સ્વાદ પ્રમાણે તમે ઓછો પણ ઉમેરી શકો છો, તીખું જો વધારે ન ખાવું હોય તો. અને ગ્રેવી સાથે મંચુરિયન બોલ્સને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે 1 મિનિટ જેવું ગેસ ચાલુ રાખીશું અને પછી આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. આપણું ઘરમાં ગરમ મંચુરિયન તૈયાર થઈ ગયું છે. ઉપરથી લીલી ડુંગળીના પાન કાપીને નાખીશું. જો લીલી ડુંગળીના પાન ન હોય તો તમે ધાણા કાપીને પણ નાખી શકો છો. અને આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. ગેસની આંચ બંધ કરી ગરમ ગરમ મંચુરિયનને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. ઉપરથી લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીશું. તો આ ગ્રેવીવાળું મંચુરિયન ફ્રાઈડ રાઈસ કે હક્કા નૂડલ્સ સાથે બનાવી સર્વ કરો. અને આ એકદમ સ્વાદિષ્ટ એકલું પણ તમે ખાઈ શકો એવું બને છે.
તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા મંચુરિયન બોલ્સ અને એકદમ ટેસ્ટી એવું આ વેજ ગ્રેવી મંચુરિયન. ગ્રેવી મંચુરિયન એકવાર જરૂરથી બનાવજો. જો તમને આ રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટન પ્રેસ કરજો. તમે ઘરે